હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો ને? આજે તમારું મહેંદી ઇંગ્લિશ સ્કૂલમાં સ્વાગત છે. સ્ટાન્ડર્ડ છે આપણું ફર્સ્ટ, સબ્જેક્ટ છે ગુજરાતી. ગુજરાતીના લેક્ચરમાં મોસ્ટ વેલકમ, બધા સ્ટુડન્ટનું સ્વાગત છે. તો આપણે વિવિધ આકારો, એટલે કે પહેલાં આપણે વિવિધ આકારો શીખ્યા હતા, તેમાં બે બે આકારો આપણે રોજ નવા નવા શીખીએ છીએ. આજે આપણે થોડા નવા આકારો શીખવાના છે. તો તમે બધા રેડી થઈ ગયા છો ને નવા આકારો શીખવા માટે? તો ચલો સ્ટાર્ટ. બધા નવા આકાર આજે શીખીશું. એ પહેલાં આપણે જે પાર્ટ વન અને પાર્ટ ટુમાં જેટલા આપણે આકારો શીખ્યા હતા તેનું પહેલાં રિવિઝન કરશું, પછી આપણે નવા આપણે આકારોની સમજૂતી મેળવીશું. તો તમે બધા રેડી થઈ ગયા છો ને? વિવિધ આકારો, તો અહીં કેવા કલર તમને જોવા મળે છે? આછો પોપટી કલર, કેસરી કલર અને બ્લુ કલર, ત્રણ કલરમાં આપણે લખેલ છે વિવિધ આકારો. તો તમને વ્યંજન તો આવડે જ છે, તો હું બોલું છું અને તમારે બધાએ સાંભળવાનું છે. તો આ શું લખેલું છે તેનું હું વાંચન કરું, તમે બધા સાંભળજો અને સમજજો. રેડી? વાહણનો વ, રસ્વાય વી, ફરી પાછો વાહણનો વ, રસ્વાય વી, ધજાનો ધ. વિવિધ આકારો, તો સ્વરમાં પેલો અક્ષર કયો આવે છે? અજગરનો અ, તેની બાજુમાં ઊભી લાઇનિંગ, અને કલમના કની બાજુમાં ઊભી લાઇનિંગ, રમકડાના રની બાજુમાં ઊભી લાઇનિંગ, ઉપર એકમાત્ર આકારો. વિવિધ આકારો એટલે કે આપણે નવા નવા આકારો શીખવાના છે આજે. તો સૌથી પહેલા આપણે કયો આકાર શીખ્યા હતા? ગોળ. તો તમને ગોળ વિશે પરફેક્ટ ફાવી ગયું. ગ્લાસ, વાટકી, તે બધાનો આકાર કેવો હોય છે? રાઉન્ડ, એટલે કે ગોળ, સર્કલ. આપણે એક ગેમ રમીએ છીએ સર્કલવાળી, પગથી સ્ટેપ બાય સ્ટેપ લેવાના. તે ગેમમાં પણ આકાર કેવો હોય છે આપણે દોરીએ છીએ? મામાન ઘર કે એટલે એમ બોલી અને રમીએ છીએ ને, તે છે. તેમાં આપણે રાઉન્ડ દોરીએ છીએ, પણ સર્કલ દ્વારા આપણે રમીએ છીએ. તો ગોળ અને બીજું તેનું નામ છે વર્તુળ. શું છે તેનું નામ? વર્તુળ. તો કે ગોળ અને વર્તુળ બે છે, બરાબર ને? તો એ પહેલા આપણે ગોળ અને વર્તુળ જે આપણે જોવાના છે તે આપણે જોઈ લઈએ, કે રિવિઝનમાં આપણે ગોળ અને વર્તુળમાં કયા કયા જોયા હતા. અને તમને પણ વધારે ગોળ અને વર્તુળમાં સર્કલમાં નામ આવડે તો તમે પણ મને કહો, વિચારો. જેમ કે થાળી સર્કલમાં, થાળી, વાટકો, ગ્લાસ, એ બધું શું હોય છે? સર્કલમાં. અને આપણે શું જોયું હતું પહેલાં? બોલ. આ ફૂટબોલનો બોલ અને આ હળવો હળવો હવા ભરેલો બોલ જે આપણે વર્તુળમાં, રાઉન્ડમાં, સર્કલમાં જોયા હતા. તો બીજા નામ તમે વિચાર્યા ને? ચલો હવે આગળ આપણે જોઈએ. રોટી, આપણે બીજું શું જોયું હતું? રોટી એટલે કે રોટલી. અને મમ્મી આપણને રોટલી બનાવી દે છે અને આપણને ડેઈલી ડાઇનિંગ ટેબલ ઉપર સર્વે કરી દે છે.
અને બીજું શું બને છે ગોળ રાઉન્ડમાં? ભાખરી, રોટલો, જ્ઞાન, પીઝા, આ બધું ગોળ અને રાઉન્ડ હોય છે, સર્કલવાળું. આપણું ગાર્ડનમાં ફરવા જાય છે તે પણ કેવું હોય છે? ગાર્ડનમાં જે આપણે ફરવા જઈ તે પણ ગોળ અને રાઉન્ડ હોય છે. આપણે જે મહિલા કોલેજ, ક્રેસન્ટ, ઘોઘા સર્કલના ગાર્ડનમાં જઈએ છીએ ને, એ બધા ગાર્ડન કેવા છે? ગોળ, વર્તુળ આકારના. તો આ છે રોટી, તેને કેની સાથે ખાવામાં આપણે ઉપયોગ કરીએ છીએ? અચાર એટલે કે અથાણું, મુરબ્બો, સબ્જી એટલે કે શાક, અને જામ સાથે લગાવી ખાવાની ખૂબ જ મજા આવે છે. તમે બધા ખાઓ છો ને રોટી? મમ્મી સરસ મજાની આવી ફૂલકા રોટલી બનાવી તમને આપે છે. આ છે ઓરિયો બિસ્કિટ, તેનો કલર છે બ્લેક અને ક્રીમ વાળી. તેની વચમાં શું છે? વચ્ચે ક્રીમ વ્હાઈટ કલરનું. આ છે મેરી બિસ્કિટ, તેની વચમાં પણ રાઉન્ડ રાઉન્ડ ટપકા છે જે આપણે જોઈ શકીએ છીએ. તો તમે સમજી ગયા ને કે આ શું છે? ગોળ રાઉન્ડમાં બિસ્કિટ, જે આપણે તેને ચા, કોફી, બોર્નવિટા, દૂધ સાથે નાસ્તામાં લઈએ છીએ. એમાં તમને તો ઓરિયો અને ક્રીમવાળી બિસ્કિટ તો બહુ ભાવે છે ને બધાને. મમ્મીની બેંગલ, તો કે મમ્મી સરસ મજાની બંગડી પહેરે છે, તેનો આકાર પણ કેવો છે? ગોળ રાઉન્ડ, અને તે ઘણા બધા કલરમાં આવે છે, અને પ્લાસ્ટિકની, કાચની, મેટલની, અનેક ધાતુની બંગડી આવે છે. અને બંગડીનો આકાર કેવો હોય છે? ગોળ. આ છે પૃથ્વી, તેનો આકાર બી કેવો છે? ગોળ. ચલો હવે આપણે બીજો આકાર શીખીએ, તેનું રિવિઝન કરીએ. ચોરસ, ચકલીનો ચ, તેની બાજુમાં ઊભી લાઈનની ઉપર એક માત્ર એટલે ચો. આ છે રમકડાનો ર, અને સસલાનો શ. ચોરસ, જેની બધી બાજુ સરખી હોય છે ને માપમાં, તેને કહેવાય છે ચોરસ. આ છે કેરમ, તેની જે કુકરી છે તેનો આકાર છે ગોળ એટલે કે રાઉન્ડ, અને કેરમનો આકાર છે બધી બાજુથી સરખો એટલે તે છે ચોરસ. તો ખ્યાલ આવી ગયો ને તમને કે તેનો આકાર છે ચોરસ? અને તમે અત્યારે બધા લોકડાઉન કરે છો એટલે તમે બધા રમતા હશો આ ગેમ, કેરમની ગેમ. તેમાંથી 1, 2, 3, 4 મેમ્બર રમી શકે છે, બે કે તેથી વધુ મેમ્બર. અને આ સર્કલ દોરેલું છે તેમાં કુકરી જાય છે. કેરમ રમવાની ખૂબ જ મજા આવે છે. તો આપણે કિચનમાં ટાઇલ્સ જોઈતી, તેનો આકાર પણ કેવો હોય છે? ચોરસ. પછી આપણે જોઈ રજાઈ, બ્લેન્કેટ, તેનો આકાર કેવો હોય છે? ચોરસ. તો બધાનો આકાર કેવો હતો એ આપણે અત્યાર સુધીમાં જોયા, ચોરસ, જેની બધી બાજુ સરખી હતી. તો તેની વચ્ચે વચ્ચે પણ છે ને જે ડિઝાઇન, એ પણ ચોરસ જ છે, તેની બધી બાજુ સરખી છે એટલે છે તે છે ચોરસ.
ને જે આપણે લૂડો ગેમ રમીએ છીએ તે પણ કેવી હોય છે? ચોરસ. આ શું છે? ટ્રે, જેમાં આપણે બહાર રેસ્ટોરન્ટમાં જઈ તો વિવિધ પ્રકારની જેમ કે પાઉંભાજી અને સલાડ આપવામાં આવે છે, અને મમ્મી પણ ઘરે સરસ મજાની રોટી, સબ્જી અને દાળ ભાત આમાં સર્વે કરી અને આપણને ડાઇનિંગ ટેબલ ઉપર આપે છે, જે આપણે ટ્રેમાં જમીએ છીએ. તો તેનો આકાર કેવો છે? આનો, આ ટ્રેનો આકાર ચોરસ. અને બીજી પણ એક થાળી આવે છે, તેનો આકાર હોય છે ગોળ, રાઉન્ડ. આ છે સેન્ડવીચ. તો તમારા ઘરે પપ્પા અને મમ્મી સેન્ડવીચ લાવે છે ને? ઘરે મમ્મી બનાવતા હશે તો ઉપર બ્રેડ છે, બ્રેડની સ્લાઇડ મૂકેલી છે, તેનો આકાર કેવો છે? ચોરસ. બ્રેડની સ્લાઇડ મૂકેલી છે, તેનો આકાર છે ચોરસ. અને તેમાં તમે જોઈ શકો છો એક તીખી સેન્ડવીચ આવે, એક સ્વીટ સેન્ડવીચ એટલે કે ગળી સેન્ડવીચ આવે, અને આ છે વેજીટેબલ સેન્ડવીચ, જેમાં બીટ, બટાકા, ટમાટર, ચીઝ, કોથમીર અને ચટણી લગાવી અને મમ્મી આપણને સર્વે કરે છે. તો તે છે આ સેન્ડવીચ, અને બ્રેડનો આકાર છે ચોરસ. આ છે હાથ રૂમાલ, તેને આખો ખોલો તો બી ચોરસ હોય છે, આ રીતે ગળ કરો તો બી ચોરસ હોય છે, અને તે વિવિધ ડિઝાઇનમાં, વિવિધ કાર્ટૂનમાં અને રંગબેરંગી કલરમાં જોવા મળે છે, જે આપણને આપણું મોઢું સાફ કરવા અને હાથ સાફ કરવા માટે ઉપયોગમાં લઈએ છીએ. તો આ શું છે? લંબચોરસ, જેની સામે અને સામેની સાઈડ સરખી હોય છે, અને બીજી બાજુ ઊભી લાઇનિંગ જે બંને સરખી હોય છે, અને આડી લાઇનિંગ જે બે સરખી હોય છે બંને માપ, તેને કહેવામાં આવે છે લંબચોરસ. શું કહેવામાં આવે છે? લંબચોરસ. એટલે કે આ સાઈડ લાંબો ભાગ હોય છે, એટલા માટે તેને કહીએ છીએ લંબચોરસ. તો લંબચોરસમાં શું શું સમાવેશ થાય છે? બ્લેક બોર્ડ. તો આપણે અહીં તો ગ્રીન કલરનું બોર્ડ આપણે જોઈ શકીએ છીએ, એમાં વ્હાઈટ ચોક કે માર્કરથી લખી શકાય છે, અને બ્લેક બોર્ડ પણ હોય છે, તેમાં આપણે માર્કર અને ચોક દ્વારા લખી શકીએ છીએ, તેનો આકાર કેવો છે? લંબચોરસ. આ છે બિસ્કિટ, બ્રાઉન કલરની, બરાબર કોકો વાળી ચોકલેટનો સ્વાદ આવે ને, તેમાં બોનબોન, અને તેમાં નાના નાના હોલ છે ને, તે રાઉન્ડ આકારના એટલે કે ગોળ આકારના છે, અને બિસ્કિટ છે લંબચોરસ, તેનો આકાર છે લંબચોરસ, જે આપણે બધા જોઈ શકીએ છીએ. અને તેમાં આ છે ક્રીમવાળી બિસ્કિટ, વચ્ચે ચોકલેટ ફ્લેવરવાળું ક્રીમ હોય છે, જે તમે બધા ખાઓ છો ને, તે સ્વાદમાં સેજ કડવી હોય છે, કેમ કે તેમાં કોફી અને ચોકલેટ આવે છે, એટલે સ્વાદમાં સેજ આપણને કડવી લાગે છે. તો આ બિસ્કિટ પણ કેવી હોય છે? લંબચોરસ આકાર. આપણે જે સૌથી પહેલા જે બિસ્કિટ જોઈ હતી તેનો આકાર રાઉન્ડ હતો, અને આ તે ઓરિયો બિસ્કિટ રાઉન્ડમાં ગોળ હતી, અને આ બિસ્કિટ છેલ્લે લંબચોરસ છે, જે આપણે જોઈ શકીએ છીએ લંબચોરસ.
ને લંબચોરસમાં બીજું શું હોય છે? તો કે ઓશિકું, જે આપણે સુવા માટે ઉપયોગમાં લઈએ છીએ વિવિધ કલરમાં અને વિવિધ ડિઝાઇનમાં અવેલેબલ છે, આપણે જોઈ શકીએ છીએ. મમ્મી ઘરે આપણને સુવા માટે શું આપે છે? ઓશિકું. આ શું છે? 100 રૂપિયાની નોટનું બંડલ, જેમાં ગાંધીજીનું ચિત્ર છે, મહાત્મા ગાંધીનું ચિત્ર છે, મહાત્મા ગાંધીજીનું ચિત્ર છે, અને અહીં સીનું સિમ્બોલ છે, અને એક અને એની બાજુમાં બે ઝીરો, એટલે કે 100 રૂપિયાની નોટ છે આ. અને તેનો આકાર કેવો છે? તો કે તેનો આકાર છે લંબચોરસ. આ નોટનો, 100 રૂપિયાની નોટનો આકાર છે લંબચોરસ. એ સિવાય 10ની, 20ની, 50ની, 500ની, 200ની બધી નોટબુકનો આકાર કેવો હોય છે? લંબચોરસ. ને આ તો આખું બંડલ છે, એટલે બધી નોટ એક સરખી છે, લંબચોરસ. આ શું છે? કવર, જે મેં તમને સમજાવ્યું હતું વિવિધ કલરમાં આવે છે. આ તો અત્યારે ઓરેન્જ એટલે કે કેસરી કલર છે, પણ બાકી તો ઘણા બધા કલરમાં કવર આવે છે. આ તેનું ખોલીએ છીએ ને અંદર આપણે પૈસા કે ગિફ્ટ મૂકીએ છીએ, હળવી હળવી ગિફ્ટ, જેમ કે આપણે બર્થડે પાર્ટીમાં, રિસેપ્શનમાં, મેરેજમાં આપણે આ કાર્ડનો યુઝ કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ. આ શું છે? ત્રિકોણ, જેનો પહાડ જેવો આકાર છે તેને કહેવામાં આવે છે ત્રિકોણ. તો કે આ બંને સાઈડ અહીંયા થોડું ઊંચું હોય છે અને બીજી એક આડી લાઈન, તે કહેવામાં આવે છે ત્રિકોણ. ત્રિકોણમાં બીજું શું શું આવે છે? તો કે સમોસું, ચાઇનીઝ સમોસું, અને એક બટેકા, અને વટોણાની મસાલાવાળું સમોસું, તેની સાથે સોસ ખાવાની ખૂબ જ મજા પડી જાય છે. તેનો આકાર કેવો છે? ત્રિકોણ. તમને બધાને સમોસું જાઈને ખાવાનું મન થઈ ગયું છે ને? આ શું છે? કપડાં ભરાવાની હેંગલ. તો કે તેમાં આપણે નાના બાળકોથી કપડાં લઈને મોટા બધાના કપડાં રાખી શકાય છે. તેમાં નાના બાળકોના કપડાં, પપ્પાનો પેન્ટ શર્ટ, મમ્મીની સાડી ડ્રેસ, બધા કપડાં અહીં રાખી શકીએ છીએ, એટલે ઘર ના પડી જાય. અને કબાટમાં તેને મૂકવા માટે આ હેંગલનો ઉપયોગ કરીએ છીએ. કેક, આ શું છે? કેક, અને તેનો આકાર કેવો છે? ત્રિકોણ, અને તેની ઉપર તમે શું જોઈ રહ્યા છો? સ્ટ્રોબેરી, અને તેની નીચે, સ્ટ્રોબેરીની નીચે ક્રીમ છે, સ્ટ્રોબેરીનું ક્રીમ. અને કેકનો કલર કેવો છે? ક્રીમ અને કોફી. અને આ રેડ કલરનું ક્રીમ છે, અને આપણે તો મોસ્ટ ઓફ રાઉન્ડ એટલે કે વર્તુળાકારમાં જ કેક જોઈએ છીએ, પણ આ તેમાંથી પીસ કરેલું છે એટલે તેનો આકાર બની ગયો ત્રિકોણ. તો તમે બધા બર્થડેમાં ખાઓ છો ને કેક, ઘરમાં કોઈ મેમ્બરનો
અથવા તો તમારો બર્થડે હોય તો કેક ખાવ છો ત્યારે આવી રીતે પીસ કરો છો ત્યારે તેનો આકાર કેવો બને છે? ત્રિકોણ. ચલો આ શું છે? તમે બધા જ ઓળખો છો, પીઝા. પીઝા તો ભાઈ ખાવાનું બહુ જ મન થાય છે. આ પીઝાનો રોટલો હોય છે, તેની ઉપર ચટણી લગાવેલી હોય છે, ટમાટર સોસ હોય છે, ચીઝ લગાવેલું હોય છે, તો તે ખાવાની ખૂબ જ મજા આવે છે. અત્યારે તો તેનો આકાર ગોળ રાઉન્ડ છે અને તેનું પીસ કરો ચાર તો તેનો આકાર બને છે ત્રિકોણ. આખું જે પીઝા હોય છે તે ગોળ હોય છે અને તેના પીસ કરો ત્યારે ત્રિકોણ બને છે. તો આ છે વોટરમેલન, એટલે કે તરબૂચ. તરબૂચનો આકાર અત્યારે કેવો છે? ત્રિકોણ. અને આપણે બજારમાંથી જ્યારે ખરીદી કરીને લાવીએ છીએ ત્યારે તેનો આકાર હોય છે ગોળ રાઉન્ડ. તો તેનું આવી રીતે પીસ કરો તો બને છે ત્રિકોણ. અને તેનો કલર હોય છે રેડ, એટલે કે લાલ, અને તેની છાલ હોય છે ગ્રીન, લીલી, અને તેના બીજનો કલર હોય છે બીનો કલર બ્લેક. તો તમને પણ જોઈને તે તરબૂચ ખાવાનું મન થાય છે ને? તો આપણે અત્યાર સુધીમાં જેટલા આકારો જોયા એમાંથી મોસ્ટ ઓફ આકાર તેમાંથી પીસ કરો તો બે આકારો બને છે તે આપણે જોયું અને જાણ્યા, સમજ્યા. તો આ શું છે આકાર? લંબચોરસ. કયો આકાર છે? તો કે લંબચોરસ. અને લંબચોરસ એટલે કે આપણે લંબચોરસ જોયો તો ને, બંને બાજુ સામે સામેની સરખી હોય તેને લંબચોરસ કહેવાય. તેવી જ રીતે આ લંબગોળ, એટલે કે આ સામે સામેની સાઈડ છે તે લાંબી થોડીક હોય એટલે તેને કહેવામાં આવે છે લંબગોળ. લાડવાનો લ, તેની ઉપર બિંદી. બકરીનો બ, ગણપતિની ગની બાજુમાં ઊભી લઈને ઉપર એકમાત્ર નળનો અણ, લંબગોળ. તો આપણે જોઈએ લંબગોળમાં કયા કયા આકારો આવે છે. અલે આ તો સેવ રોલ આવ્યા, જેમાં સરસ મજાના અંદર બટાકા હોય છે, ઉપર સેવનું અંદર પૂરણ હોય છે તે બટાકાનું, ને ઉપર હોય છે સેવ. અને આવી રીતે ટૂથ એટલે કે સ્ટીક સરસ મજાની આવી રીતે ભરાવી અને સોસ લગાવીને સર્વે કરવામાં આવે છે. તો તેનો આકાર કેવો થયો? લંબગોળ. તો તમે સેવ રોલ ખાધેલા છે ને? મજા આવે છે ને ખાવાની? તમને મમ્મી સરસ મજાના સેવ રોલ બનાવી દે છે જે તમે બધા ખાઓ છો. તો આપણે લંબગોળમાં બીજા વિવિધ આકારો જોઈએ. આ છે સેલ, એટલે કે પાવર. આ છે પાવર, જે આપણે આપણા ટોય્સ એટલે કે રમકડામાં ઉપયોગ કરીએ છીએ, ઘડિયાળમાં, રિમોટમાં, ટીવી અને ટેપના રિમોટમાં આ સેલનો ઉપયોગ થાય છે. તે છે લંબગોળ. અને તેનો કલર કેવો છે? બ્લેક, રેડ, કાળો અને લાલ. આપણું મ્યુઝિકવાળું રમકડું હોય કે મ્યુઝિકવાળી કાર હોય, તેમાં બેટરીવાળી હોય છે, સેલવાળી હોય છે, તો તેમાં જે સેલવાળા ટોય્સ રમકડા, આપણી સેલવાળી ગાડી હોય છે ને ફોર વ્હીલ, તેમાં પણ સેલનો રમકડામાં ઉપયોગ થાય છે.
तो आ शू छे? सरस मजानी रोटी, एनो आपणे आकार जोयो तो गोल। अंदर मम्मीए टमाटर, गाजर, चीज, बटाका, कैप्सिकम अने आ बधुं नाखी सरस मजानुं राउंड बनाव्युं। तो राउंड बन्युं लंबगोळ। અને તે સોસ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। અને ટ્રેનો આકાર પણ તમે જોઈ શકો છો કેવો છે, લંબગોળ। ટ્રેનો આકાર પણ લંબગોળ છે। તો આ ઉપરથી તમને ખ્યાલ આવે છે કે લંબગોળ આકારની વસ્તુ ઉપરથી આપણે લંબગોળ આકાર શીખ્યા। આપણે લંબગોળ આકારમાં ફ્રેન્કલી જોઈ, સેવરોલ જોયા, હમણાં છેલ્લે જોયું એ ફ્રેન્કલી। હવે જોઈએ આપણે પંચકોણ। પનીર, પતંગના પનીર ઉપર એક નાની એવી બિંદી, ચકલી નોચો, કલમના કની બાજુમાં ઊભી લાઈનિંગ, ઉપર એક માત્ર કો અને ફેણનો અણો, પંચકોણ એટલે કે 1 2 3 4 5, જેના 5 એટલે કે 1 2 3 4 5, જેના 5 શેપ પડે છે તેને કહેવામાં આવે છે પંચકોણ। તો ચલો આપણે જોઈએ પંચકોણમાં કઈ કઈ વસ્તુઓ હોય છે। સ્ટાર, જે આપણે આકાશમાં જોઈ શકીએ છીએ, તેને કેટલા છે પંચકોણ? 1 2 3 4 5। જો તમારી બુકમાં તમારે પેન્સિલથી દોરવો હોય સ્ટાર, તો દોરી જોજો અને ગણી જોજો કેટલા કોર્નર ખૂણા બને છે। આ રીતે આ સાઈડ હોય છે ત્રિકોણ જેવું પહેલાં, પછી થોડુંક લંબ ચોરસ જેવું હોય છે અને ફરી પાછું ત્રિકોણ જેવું હોય છે, તેને કહેવામાં આવે છે પંચકોણ। તો તમારી નોટબુકમાં દોરો સ્ટાર અને પછી ગણી જુઓ એટલે બને પંચકોણ। આ શું છે? જલફીશ, સ્ટાર ફીશ એટલે કે સ્ટારવાળી માછલી। સ્ટાર જેવો જાકર છે ને, તેનો ગણો તો 1 2 3 4 5, 5 આકારો છે એટલે તેને કહેવામાં આવે છે સ્ટાર મછલી, પંચકોણ આકારની સ્ટાર મછલી, જે આપણે પાણીમાં નીચે જોઈ શકીએ છીએ। આ શું છે? તમે જે રમો છો તે ટોયસ એટલે કે રમકડા છે। આ રમકડું છે રેડ કલરનું, જેને તમે અહીં રાઉન્ડ રાઉન્ડમાં ફેરવી શકો છો અને તેનો આકાર અહીં વચ્ચે રાઉન્ડ છે, અહીં પણ રાઉન્ડ છે અને આ બધો આકાર છે આપણે પૂરેપૂરો જોઈ શકીએ છીએ, તેનો આકાર છે પંચકોણ। તો આ શું છે? ટેડી બિયર જેવું ટોયસ એટલે કે રમકડું છે। આ તેની બંને આંખ છે, આ મોઢું છે અને આ તેણે યલો કલરના કપડાં પહેર્યા છે, રેડ કલરની કોટી પહેરી છે અને તેનો આકાર કેવો છે? પંચકોણ, જે આપણે જોઈ શકીએ છીએ। તો આ પંચકોણ આકારનું ટોયસ એટલે કે એક રમકડું છે, જે આપણે નાના બાળકો રમવા માટે ઉપયોગ કરે છે। તો આ છે પંચકોણ રમકડું, જે આપણે જોઈ શકીએ છીએ। ઓકે, તો ખ્યાલ આવી ગયો ને તમને બધાને કે આ છે રમકડું? તો
आ બધાનો આકાર જો 1 2 3 4 5 એટલે પંચકોણ। તો હોમવર્ક માં તમારે બધાએ ફોર ટુ ટાઈમ આપણે આકારોનો પરિચય જોયો, પાર્ટ 1 2 અને 3 ભાગમાં આપણે પરિચય જોયા। ઓકે, બાય બાય, ટેક કેર।